પાતળી દોરી જેવી હોય છે અને એનો વસવાટ
तो જ્યારે કીટક અંદર પ્રવેશે છે તો એની અંદર નાના નાના જીણા વાળ એટલે કે શ્લેષ્મ જેવી રચના હોય છે એ શ્લેષ્મની અંદર કીટક ફસાય છે જ્યારે કીટક ફસાય એટલે ઉપરનું ઢાંકણું બંધ થઈ જાય છે અને ઢાંકણું જ્યારે બંધ થાય ત્યારે શું થશે કે એમાંથી જે આ જે પાન છે અને એ પાન પોષક દ્રવ્યો જે છે એનો સ્ત્રાવ કરે છે અને એનું પોષક કો એમાંથી પોષક તત્વો મેળવે છે અને પોતાનો ખોરાક બનાવે છે તો આ છે કીટાહારી વનસ્પતિ કે એના ઉદાહરણ કયા કયા છે જેમ કે ફળસ્વન વિનસ મક્ષિપાસ અને ડ્રોસેરા હવે ત્રીજા નંબરની વનસ્પતિ તો ત્રીજા નંબરની જે વનસ્પતિ છે કે જે પરોપજીવી છે તો એવી છે મૃતોપજીવી અત્યારે ખાસ મહામારીમાંથી જે કોરોનાની મહામારી ચાલી રહી છે
જમીન માંથી નાઇટ્રોજન નો ઉપયોગ કરતી નથી. કારણ પૂછાય તો કઈ રીતે લખશો કે એ જે એની અંદર એક બેક્ટેરિયા આવેલો છે જેનું નામ છે રાઇઝોબિયમ, અને હવામાન નું જે બેક્ટેરિયા છે તે શું કરશે કે જે નાઇટ્રોજન વાયુને ખેંચશે અને એનો ઉપયોગ પોતાના પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવાની અંદર પ્રક્રિયામાં ઉપયોગી થાય છે, અને વધારાનું નાઇટ્રોજન શું કરશે જમીનમાં. તો આ પણ એક સહજીવન નું ઉદાહરણ છે. એક સહજીવન ઉદાહરણ લીલ અને ફૂગ નું કે જે લાઇકે નામની લીલ હતી એનું, અને બીજું છે કે જે રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા અને આ કઠોળ વર્ગની વનસ્પતિ. તો આ શું કરશે કે કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પડશે એટલે કે પોષક તત્વો પૂરા પડે છે, જ્યારે આ વનસ્પતિ છે કઠોળ વર્ગ એને રહેવા માટે વસવાટ પૂરો પાડે છે.